આગળ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસને રોજ એક ઝટકો મળી રહ્યો છે. 24 કલાકમાં બે જે કોંગ્રેસના જે મોટા નેતાઓ છે તેમણે રાજીનામા આપ્યા છે અને ભાજપમાં જોડાયા છે. ગઈકાલે મોહનસિંહ રાઠવા જોડાયા હતા, ત્યારે આજે ભગા બારડ કે જે કોંગ્રેસનું અન્ય એક મહત્વનું નામ કે જેમણે રાજીનામું આપ્યું અને કમલમ ખાતે તેમણે કેસરિયા કર્યા છે. તો ભગા બારડ ભાજપમાં જોડાયા હતા કમલમ ખાતે અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તેમની હાજરીમાં ધારાસભ્ય જે કેસરિયા છે તે આજે ધારણ કર્યા હતા. તો વધુ એક ધારાસભ્ય કે જે આજે ભાજપમાં જોડાયા છે, આપણી સાથે ભગાભાઈ બારડ સાથે વાત કરીશું. ભગાભાઈ કોંગ્રેસમાંથી છોડ્યા ભાજપમાં આવ્યા, શું કારણ હતું મેઇન? કોઈ કારણ, કયા કારણો દેખાય એના કારણે તમે ભાજપમાં અહીં આવ્યા? ભારતીય જનતા પાર્ટીની અંદર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે અત્યારે આખા દેશનું સુકાન સંભાળીને જે કામ કરી રહ્યા છે એ કામની અંદર ક્યાંક ને ક્યાંક જે અમારા પોતામાં કંઈક જે શક્તિઓ પડેલી છે એ શક્તિઓ યોગ્ય જગ્યાએ વપરાય એના માટે થઈને એમના વિઝન સાથે હું જોડાવા માટે આવ્યો છું. ભગાભાઈ કયા મુખ્ય પરિબળો રહ્યા જે તમને ભાજપમાં આવવા માટે પ્રેરિત કર્યા? કોઈ પણ મારો સ્વતંત્ર નિર્ણય છે અને મારા તમામ ટેકેદારોનો નિર્ણય છે. ભગાભાઈ આપે કીધું એમ પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે મને વિકાસ દેખાયો, કયો વિકાસ એવો દેખાયો જેનાથી ભાજપમાં તમે આવ્યા છો? આખું ગુજરાત જોઈએ છે, આખું દેશ જોઈએ છે અને આખું વિશ્વ જોઈએ છે વિકાસ. શું તકલીફો પડતી હતી કોંગ્રેસમાં? કોઈ તકલીફ કોઈ નહીં. ભગાભાઈ તમે કીધું કે પાર્ટીનો કાર્યકર્તા બની રહીશ, કોઈ પણ જવાબદારી આપશે, કોઈ કમિટમેન્ટ થયું છે કોઈ જાતનું? બિલકુલ નહીં. આગામી વિધાનસભામાં ચૂંટણી લડવાની ઈચ્છા છે? પાર્ટી આદેશ કરશે તો લડીશ. પ્રદીપસિંહ પ્રેસ કોન્ફરન્સ તમારા નામની સેન્સ મોકલવામાં આવશે, શું કહેશો? પાર્ટી આદેશ કરશે લડીશ. પાર્ટી જે કામ સોંપે, આદેશ કરે કે ચૂંટણી લડો તો ચૂંટણી લડીશ, પાર્ટી આદેશ કરે ચૂંટણી લડાવો તો ચૂંટણી લડાવવા નીકળીશ, પાર્ટી આદેશ કરે જે આદેશ કરે એ કામ કરશું. ભગાભાઈ ફરી પૂછું છું, કયા વિકાસનું મોડલ ભાજપનું જોયું તમે પાછા આવે? અહીંયા સમગ્ર પ્રજા જોઈ રહી છે, આખો દેશ જોઈ રહ્યો છે. પ્રજાની તમે શું જોયું? હું એ જ પ્રજામાંલો એક છું, હું એક ગુજરાતનો એક નાગરિક છું. ધારાસભ્ય તો મને પદ મળ્યું હતું, હું તો એક નાગરિક છું. ગીર સોમનાથ જિલ્લામાં શું વિકાસ છે જેના કારણે તમે અહીંયા આવ્યા? તો આપણે જોઈ રહ્યા છો, સોમનાથ આવો છો, સાસણ આવો છો, આપ જોઈ રહ્યા છો. એને વધારે વેગ મળે એ માટે હું નીકળું છું. મળશે ચોક્કસ. યાદ આ ભગાભાઈ બારડ કે પાર્ટી કોઈ પણ જવાબદારી આપશે છે એ હવે નિષ્ઠાથી હું નિભાવીશ. કેમેરામેન કૌશિક પરમાર સાથે મેં દીપસિંહ રાઠોડ. તો ભગા બારડ કે જે ભાજપમાં જોડાયા છે અને તેમનું જે કહેવું છે કે ભાજપનું જે વિકાસ મોડેલ છે, જે પ્રકારનો વિકાસ ગુજરાતમાં થયો છે, દેશમાં થયો છે તેવું તેમનું કહેવું છે. અને કોંગ્રેસમાં શું તકલીફ હતી તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસમાં કોઈ તકલીફ નહોતી, પરંતુ જે ભાજપમાં જોડાયા છે તેનું કોઈ યોગ્ય કારણ તેમણે ચોક્કસથી નથી જણાવ્યું. પરંતુ હાલ જે સમાચાર છે ભાજપમાં જોડાઈ ગયા છે અને આગળ કે જે ચૂંટણી લડવાની છે કે નથી લડવાની તેના મુદ્દે તેમનું કહેવું છે કે પાર્ટી શું આદેશ કરે છે તેના પર છે, તે બધું જ નિર્ભર છે. પાર્ટી જે આદેશ કરશે તે પ્રકારના કાર્ય છે તે તેમના દ્વારા કરવામાં આવશે. પાર્ટી કહેશે ચૂંટણી લડવાની તો ચૂંટણી લડશે અને ચૂંટણીમાં જે જીતાડવાની કોશિશ છે કે તે ઉમેદવારને જ્યાં પણ ઉમેદવાર જે પણ ઉમેદવારને મળે તો તે પણ કોશિશ છે તે તેઓ કરશે. પાર્ટી જે આદેશ કરશે તે પ્રકારે તેમનું કહેવું છે. ગીર સોમનાથમાં જે વાત કરી તો ગીર સોમનાથના મુદ્દે જે સવાલ પૂછવામાં આવ્યો તો ગીર સોમનાથમાં પણ જે ઘણા બધા જે વિકાસ જે કાર્યો છે તે થયા છે તે પ્રકારનું તેમનું કહેવું છે અને તેને જોતા આજે તેઓ ભાજપમાં જોડાયા છે. અને હવે આગળ હવે જોવાનું એ રહેશે કે તેમને કે ભાજપ દ્વારા સેન્સ જરૂરથી મોકલવામાં આવી છે તેમની જે બેઠક છે ત્યાં, હવે ત્યાંથી કોને ટિકિટ મળે છે તે ચોક્કસથી જોવું રહ્યું. ભગા બારડને જે તરાલાના ધારાસભ્ય જે છે ત્યાંથી જ તેમને ટિકિટ મળે છે કે કેમ, આ તમામ મુદ્દે ચોક્કસથી એક જોવાલાયક જે દ્રશ્યો રહેશે કે કોને ટિકિટ ત્યાંથી મળે છે. પરંતુ હાલ જે પ્રકારે પ્રદીપસિંહ વાઘેલાની વાત કરીએ તો તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હજી પણ ઘણા નેતાઓ છે કે જે ભાજપના સંપર્કમાં છે, તેમના સંપર્કમાં છે અને હજી પણ જે નામ છે તે જાહેર કરી શકે છે. તો અલગ અલગ જે માહિતી જે રીતે સામે આવી રહી છે જેમાં જે ટિકિટના મુદ્દે પણ જે રીતે અત્યારે વિચાર વિમર્શ ચાલી રહ્યું છે અને તેના પહેલાં આ પ્રકારે કોંગ્રેસમાંથી જે રાજીનામા પડી રહ્યા છે તે કોંગ્રેસ માટે ચોક્કસથી એક ચિંતાનો વિષય છે તે ગણી શકાય છે. કારણ કે એક બાદ એક મોટા નેતાઓ કે જે હવે આવી રહ્યા છે ભાજપમાં જે રીતે આવી રહ્યા છે, ગઈકાલે પણ મોહનસિંહ રાઠવા કે જે ભાજપમાં જોડાયા અને આજે ભગા બારડ કે જે આજે ભાજપમાં છે તે જોડાયા છે. કોંગ્રેસમાંથી તેમણે
રાજીનામું આપ્યું અને આજે તેઓ ભાજપમાં જોડાયા. પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં તેમણે કેસરિયા ધારણ કર્યા અને ભાજપની ટોપી તેમણે પહેરી હતી. આજની આ પ્રેસના અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, પ્રવક્તાઓ અને સૌ કોઈ મીડિયા સેલના તમામ મિત્રો, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય તરીકે હમણાં સ્પીકર નિમાબેન આચાર્યને મારું રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટીને પણ મારું સભ્યપદનું રાજીનામું આપીને હું વિધિસર આજે ભારતીય જનતા પાર્ટીમાં અને આ દેશના લાંબી દ્રષ્ટિથી વિઝન સાથે કામ કરનાર પ્રમાણિક વ્યક્તિ આ દેશના વડાપ્રધાન માનીય શ્રી નરેન્દ્રભાઈની નેતૃત્વમાં કામ કરવા માટે હું આજે ભારતીય જનતા પાર્ટીમાં મારા સેંકડો કાર્યકરો સાથે, સેંકડો આગેવાનો સાથે, મારા મતદારો સાથે એમનો વિશ્વાસ લઈને હું આજે વિધિસર ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાણો છું. બહુ વિચારો કર્યા પછી હું કોઈની ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી, કારણ કે હું વિકાસની રાજનીતિમાં કામ કરનારો માણસ. આજે મીડિયા ટીવીના માધ્યમ દ્વારા પણ હેડલાઇન જોતો હતો, એની અંદર મારા ફાધરના વખતથી, મારા ફાધર ધાનાભાઈ એ પણ 1982ની અંદર વિસ્તારના સેવાકીય કામો માટે, વિસ્તારના ખેડૂતો માટે, એમની સંસ્થાઓ માટે સિદ્ધાંત સાથેની લડાઈ કરતા કરતા અમારા પરિવારમાંથી 3 વ્યક્તિઓ 1982માં પણ શહીદ થયેલી હતી. એ પરિવારમાંથી હું આવું છું. મારા ફાધર હતા એ જનતા પક્ષ, એટલે મોરારજીભાઈ દેસાઈ, ને એ વખત અટલજી, અટલ બિહારી વાજપેયી આપણી વચ્ચે નથી, એમની સાથે પણ એ જમાનામાં કામ કર્યું. અમે મૂળ કોંગ્રેસી નથી, કોંગ્રેસની અંદર તો અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મોરબી શ્રી ચીમનભાઈ સ્વર્ગવાદી આપણી વચ્ચે નથી, એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અમે જનતા દળની અંદર હતા, અને મારા મોટાભાઈ શ્રી જસુભાઈ ત્યારે ધારાસભ્ય અને એમાં મિનિસ્ટર પદ જ્યારે શોભાવી રહ્યા ત્યારે અમે જનતા દળમાં હતા, અને પછી કાળક્રમે એમનું વિલીકરણ થયું કોંગ્રેસમાં, તો એક વ્યક્તિ અમે એવા હતા કે અમે છેલ્લે સુધી એમાં ઇનકાર કર્યો તો હા નથી પાડી, કારણ કે અમે ભૂતકાળમાં એ જ પાર્ટીમાં અમે ભોગવેલું હતું અમારા પરિવારે, એટલે અમને અંદરથી થોડું ફિલિંગ પણ હતું, પણ ના છૂટકે પોલિટિકલી નિર્ણય કરવાનો જ્યારે અમારે એ સમય આવ્યો ત્યારે અમે કોંગ્રેસની અંદર સામેલ થયા. ઘણા ચડાવ ઉતારો જોયા છે જિંદગીમાં, અમે ક્યારેય કોઈ મહત્વાકાંક્ષા લઈને ક્યારેય કોઈ વસ્તુમાં જતા નથી, વિકાસની રાજનીતિમાં જોડાઈ રહ્યો છું. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે વિકાસની યાત્રા લઈને નીકળ્યા છે એમાં હું સહભાગી બનવા માટે એક સૈનિક તરીકે જોડાઈ રહ્યો છું. પાર્ટી જ્યારે પણ કોઈ પણ
મને કામ સોંપશે એ પાર્ટીની અંદર વફાદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી હું એ કામ કરીશ કાયમી માટે ક્યારે પાર્ટીને વીચું જોવા દેવું થાય લાંચન લાગે એવું એક પણ કાર્ય મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું કામ કરીશ ત્યાં લગન લાગવાની કારણ કે ભૂતકાળમાં પણ અમે એ રીતે કાર્ય કરતા આવ્યા છીએ અમારા પરિવારની એક ઓળખ છે અમારા પરિવારને માનનારો એક મોટો વર્ગ છે હું આહિર સમાજમાંથી આવું છું આહિર સમાજ તો છે જ અમારી સાથે આખા સૌરાષ્ટ્રની આખા ગુજરાતનો આહિર સમાજ લાગણીથી જોડાયેલો છે વર્ષોથી પેઢીઓથી જોડાયેલો છે પણ તેની સાથે સાથે તમામ નાના વર્ગના જે સમાજના લોકો છે પણ અમારી આરે પ્રેમથી એટલા જ જોડાયેલા છે ગઈકાલ મુકામે બાદલપરા મારા ગામની અંદર મારા એકે એક આગેવાનોને મેં બોલાવ્યા ત્યારે 3000ની સંખ્યામાં ત્યાં લોકો એકત્રિત થયા હતા અને એમને બધાની એક જ સહમતિ સાથે હું એમની સાથે કોઈ વિશ્વાસઘાત કરીને હું જોડાવા મેં નિર્ણય નહોતો લીધો મેં એને પૂછીને નિર્ણય લીધો છે અને એ બધાએ મને સહમતિ આપી હસતા મોઢે કે નહીં તમારો નિર્ણય વ્યાજબી છે વિકાસની રાજનીતિમાં તમારે જોડાવવું જોઈએ વિકાસની નજર રાખીને તમારે જોડાવવું જોઈએ અને મારા વિસ્તાર અને સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના એક વિઝન સાથે જે વિઝન લઈને જે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ જે કામ કરી રહી છે એમાં એક હું પૂરક બનવા માટે એમાં એક નાનો એવું નિમિત્ત બનવા માટે મને જે પણ કોઈ કામ સોંપશે પાર્ટી જે પણ કોઈ કામ એ નિષ્ઠાપૂર્વક કરીશ એટલી હું મીડિયા સેલના માધ્યમથી તમામ ગુજરાતની તમામ પ્રજાજનોને હું એક સંદેશો આપી રહ્યો છું મારા વિસ્તાર અને તમામ પ્રજાજનો આપને હવે કોઈ સવાલ પ્રશ્ન બિલકુલ કોઈ વસ્તુ નહીં પાર્ટી જે આદેશ કરશે તે જે આદેશ કરે તે પાર્ટી જે કામ સોંપશે તે હું ડિસિપ્લિનમાં માનનારો માણસ પાર્ટી જે આદેશ કરશે તે પાર્ટી કે તમારે ચૂંટણીઓમાં ઉમેદવારો માટે કામ કરવાનું છે તો ઉમેદવારો માટે કાર્ય કરે તમારે સૌરાષ્ટ્ર આખામાં ફરવાનું છે તો હું આખા સૌરાષ્ટ્રમાં મારી નેમ એક જ છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ ગયો છું અને ભારતીય જનતા પાર્ટી માટે ગીર સોમનાથની પણ જૂનાગઢ જિલ્લાની 99 સીટ ભારતીય જનતા પાર્ટીને આપવાનું નિયમ લઈને હું આજે કામ કરવા માટે જસુભાઈ જસાભાઈ જસુભાઈ કોંગ્રેસ માટે અમે પણ બલિદાનો આપ્યા છે કામ કર્યું છે કામ કર્યું એના કારણે કોંગ્રેસ જીતી એવું અત્યારે જે વસ્તુ છે એને મને કોઈમાં મારે મેં કીધું પહેલા કે મારે કોઈ ટીકા ટિપ્પણમાં નથી પડવી તો સમય અંતરે એમના જવાબો અમે આપશું ચોક્કસ પણ આજે પાર્ટી જે આદેશ કરશે કામ કરવાની મારી તૈયારી છે તમામ તો ભગા બારડ કે જે ભાજપમાં આજે જોડાયા છે અને પાર્ટી જે આદેશ કરશે તે પ્રકારે જૂનાગઢની બેઠકો હોય તે તમામ બેઠકો પણ જે ભાજપને આ વખતે જીતાડશે તે નેમ લઈને આગળ છે તે કાર્ય છે કે તેઓ યથાવત રાખશે તે પ્રકારની મહત્વની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ.